નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિમલ ધોરિયા, જય કિસાન ચેનલ છે અમારી યુટ્યુબમાં, એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમારે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા જે નવા નવા વિડીયો આવે એ તમને મળતા રહે, અને અમારા વિડીયોને ખાસ કરીને લાઈક કરો, શેર કરો. તો આજે આપણે વાત કરવાના છીએ બાગાયતી પાકમાં લીંબુની ખેતી વિશે. તો આજે આપણે જે પ્રગતિશીલ એવા ખેડૂત છે શ્રી જયંતિભાઈ, એમની મુલાકાતે આવેલા છીએ, જેમણે ઓર્ગેનિક ખેતી જેમ કે સજીવ ખેતીમાં જે લીંબુની ખેતી કરેલી છે એની આપણે પૂરેપૂરી સંપૂર્ણ આજે પાક વિશે માહિતી લેવાના છીએ. તો ચાલો આપણે જયંતિભાઈ પાસેથી સંપૂર્ણ માહિતી લઈએ લીંબુની પાક વિશે. જયંતિભાઈ, તમારો અમારા ખેડૂત મિત્રોને એકવાર ફરી મોબાઈલ નંબર આપો તમારો. 99 7 82 73 70. બરાબર છે, આ છે જયંતિભાઈનો મોબાઈલ નંબર. જયંતિભાઈ, તમે જે આ લીંબુનું વાવેતર કરેલું, તો કઈ રીતે વાવેતર કરેલું, શું માવજત કરેલી, અમારા ખેડૂત મિત્રોને વિસ્તારથી કહો. પ્રથમ વાત તો એ છે, મેં શું છે, આપણે ખેડૂત મિત્રો છે, સાંજના બધા ભેગા થતા હોય, ભાઈ કાકા કુટુંબના બધા. બરાબર. પછી મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક લીંબુ જેવું કંઈક કરવું જોઈએ, લીંબુ કરીએ તો સફળતા મળે એ 100% વાત છે. બરાબર. તો મને બધા એવા કહેતા તું આવું નવું કંઈક કરતો. બરાબર. લીંબુ થોડા હોય અને એમાં થોડા કંઈ પૈસા આવે, એટલે ભાઈ લીંબુમાં પૈસા આવે, લીંબુ વવાય. બરાબર. પછી મારે મિત્ર છે સંજયભાઈ કરીને ઇતરિયા, એને કીધું આપણે બે લીંબુ વાવી, મેં લીંબુ વાવવા ત્યાંથી ઊભું નથી થવાનું, લીંબુ લેવા સોડ લેવા જવાનું છે આપણે. બરાબર. નકર વાતને છે એ મૂકો, તે કે કાંઈ વાંધો નહીં. પછી અમને એવું લાગ્યું કે ભાઈ આપણે મેં નર્સરી કરી ને તે મારી પાસે સોડ નાના હતા, મને એવું લાગ્યું કે લીંબોડીનો સોડ છે એ ગઢ ઢોબેક વાવવો જોઈએ 2 વર્ષનો ઓછામાં ઓછો. બરાબર. વર્ષનો સોડ વાવે ને એટલે 4 વર્ષે એનું આપણને ફળ એટલે ઉત્પાદન મળે. બરાબર. 1 વર્ષનો સોડ વાવ્યો તો 4 વર્ષ હોય. હા, 4 વર્ષે ઉત્પાદન મળે, ને 2 વર્ષનો સોડ વાવ્યો એટલે 3જા વર્ષમાં આપણને ઉત્પાદન આપી દે. આપણે 2 વર્ષનો સોડ વાવ્યો, બરાબર, સોડ આણીને મૂક્યો એટલે બીજા દિવસે આપણે ખાડા કરાવરાવ્યા, ખાડા કરાવી અને 2 ફૂટનો ખાડો કર્યો, પછી નવી ધૂળથી નડતો બૂરી દીધો એને. બરાબર. પછી એમાં અંદર નાખ્યું ફોરેટ. બરાબર. ફોરેટ નાખ્યા પછી સોડ મૂક્યો, પછી એને પાણી આપી દીધું. બરાબર. પ્રથમ વાત તો આમાં આપણે દવા કે આપણે ખાતર એ કાંઈ કોઈ જરૂર પડતી જ નથી આમાં. બરાબર. જરૂર એક જ પડે, નાનો સોડ હોય 12 મહિના સુધી આપણે કોઈ પણ દવા, કોઈ સોડ ફૂંકાતો હોય. બરાબર. તો 1.5 વૈગીલી દવા છે ને એ 500 ગ્રામ દવા લઈ અને 20 લિટર પાણીમાં આપણે મિશ્રણ કરી અને 1.5 લિટર એને સોડવે સોડવે આપી દઉં એટલે ફૂંકાવાનું બંધ થઈ જાય. બરાબર. એટલે એનો વિકાસ સારો થાય. બરાબર. મારે બીજા જ વર્ષે ફળ આવી ગયું હતું. બરાબર. તમે જે વાવતર કરેલું. હા. અને તમે 2 વર્ષનો સોડ નાખેલો. બરાબર. હા, 2 વર્ષનો, બીજા વર્ષે મારે ફળ બેહી ગયું. આપણે લીંબુ સોંપ્યા પછી તરત જ વાવણી હતી. બરાબર. વાવણીની ઋતુમાં આપણે લીંબોડી વાવી, એટલે એવું થયું કે ભાઈ આપણે પાક ફેલ ન જાય તો શું વાવવું. બરાબર. પછી એવું થયું કીધું માંડવી વાવો ને તો 2 ઉત્પાદન મળે. બરાબર. તમે આંતરપાક તરીકે વાવેલું. હા, આંતરપાકની અંદર આપણે માંડવી વાવે ને એટલે માંડવીમાં આપણે જે ખાલી એમના વાવતા ને તે હુકાતી આ તે બધું થતું, પણ મને લાગે છે માંડવીમાં મારે પાક તો એનો સારો જ આવ્યો હતો. બરાબર. એટલે 2 વર્ષમાં ફાલ કે આ તે હું જયારે નર્સરીમાં બધા લોકો આવતા ને તે કહેતા કેટલા વર્ષનો સોડ થયો, હું કહેતો 1.5 વર્ષનો, બીજા વર્ષે આવજો હું તમને લીંબુ શરબત આમાં જ લાવીને પાઈશ. બરાબર. અને આપણે પાયા છે એક જ વસ્તુ, દેશી ખાતર અને પાણી, આ 2 વસ્તુ કરો ને એટલે ઉત્પાદન ન આવે એવું ક્યારેય ન બને. બરાબર. ગાય આપણા ઘરની અંદર પ્રથમ તો હોવી જોઈએ, તો ખાતર મળે ને કરતો આપણે વાતું કરવી એવું થાય. હું ગીર ગાય રાખું છું. બરાબર. ગીર ઓરિજિનલ. હા. બરાબર. તો તમે જે આ લીંબુનું વાવેતર કરેલું એનું અંતર તમે કેટલું રાખેલું છે? 18 અને 20. 18 બાય 20. બરાબર છે. અંદાજે કેટલા છોડવા છે અને કેટલા વીઘામાં છે આ લીંબુનું? 2 વીઘામાં છે અને 120 છોડવા. બરાબર છે. તો આ લીંબુનું 120 છોડવા છે તમારે, અંદાજે એક છોડવે કેટલું ઉત્પાદન મળે? પહેલા વર્ષની અંદર મણ આવે. બરાબર. 1 વર્ષની. હા, 20 કિલો આવે ટૂંક. બરાબર. બીજા વર્ષને થી ડબલ થઈ જાય એટલે. બરાબર. 2-3 મણ એવી રીતના ઉતારો આવે. પછી 5 થી 7 વર્ષમાં વેહે ને એટલે આ લિમિટેશન બન્યાનું છે, 4 મણ 5 મણ 7 મણ સુધીનો ઉતારો લીંબુની અંદર બેસે. બરાબર. એટલો સોડ ગઢો થાય ને એટલા લીંબુના લીંબુ વધારે ટૂંકમાં બે. બરાબર છે. જયંતિભાઈ, આ જે લીંબુનો સોડ છે બરોબર, એમાં કોઈ રોગ જીવાત આવે એવું કઈ કે બીજું કઈ? ના, મોટો સોડ થઈ જાય એટલે કુકડ કે આ તે કહેવાતું હોય, પણ એથી બીવાન ને આપણે સોડ વધારી શું કામ છે, કુળા સોડમાં ફાલ જ ન આવે. બરોબર છે. જેટલો ગઢો સોડ થાય ને એટલા વધારે લીંબુ આવે, તો આપણે ઉત્પાદનની જરૂર છે એટલે દવાની જરૂર મોટી થાય પછી પડતી જ નથી, અમે સાટે નથી એવું સમજો. બરોબર. દેશી ખાતર ખાલી. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે જોયું ને કે જયંતિભાઈએ સજીવ ખેતી કરેલી છે, ઓર્ગેનિક લીંબુ કરેલા છે, જેમણે વ્યવસ્થિત વાવેતર કરેલું છે અને આંતરપાક કરીને પણ સાઈડ બેનિફિટ મળેલો છે.
જયંતિભાઈ, મારે તમને એ પૂછવું છે, તમે જે આંતરપાક કરેલા છે અત્યારે સેના દેખાય છે, પણ આમાં આપણે કેવા કેવા આંતરપાક લઈ શકીએ? શરૂઆત તો પહેલાં આપણે જ્યારે સોડ સોંપીએ ને એ જ વખતે મને લાગે છે મોટી હાઈટ વાળો એટલે જાહેર મકાઈ આ તે ન કરાય. બરોબર. એની માથે સોડ પડી જાય ને એટલે આપણે પહેલા જ વર્ષે મગફળી વાવી હતી. બરોબર. મગફળી લીધા પછી મને લાગે છે આપણે કાંકડી વાવી. બરોબર. કાંકડી આપણે આમાં બહુ સારી થઈ હતી. બરોબર. પછી કાંકડી લીધા પછી આપણે ડુંગળી વાવી. બરોબર. ડુંગળીનો પાક એટલો બધો સારો આવ્યો હતો. ડુંગળી લીધા પછી આપણે આમાં મેથી કરી. મેથી. બરોબર. પાટલાની અંદર મેથી કરી અને પેલું પાણી આપી દીધું. પ્રથમ વાત તો એ જો એની પાક વારંવાર લેતા પહેલાં એ એક ક્યાં તો અનુભવ કરવો પડે ને ક્યાં તો અનુભવ કોઈ પાસેથી લેવો પડે. બરોબર. આપણે ખાખરનો સમય હોય સમજો, પ્રથમ તો આપણે એમનો ફાલ આણવો છે આ વર્ષે. બરોબર. તો એને ખાખર ક્યારે આપવી એટલે એવો અમે અનુભવ કર્યો. ઉનાળાની અંદર જો વેસવા હોય લીંબુ. બરોબર. તો વરસાદ છેલ્લો હોય એ વહી ગયો પછી એને પાણી બિલકુલ નહીં આપવાનું. બરોબર. પછી તમારી જમીન કેવી છે એની ઉપર થોડોક વધારે ડિફરન્સ હોય. બરોબર. એનો અનુભવ કરવો પડે. સોડ હવે આપણને બહુ લંઘાવા માંડી ગયો છે તો સોડનું શું થશે? તો આપણે ડ્રીપથી પાણી આપવાનું ધીમે ધીમે. બરોબર. પછી આપણને એમ થાય ને કે ફાલ દેખાવા માંડી ગયો છે એટલે ધીમે ધીમે શરૂઆત કરવાની. ફાલ આવ્યા પહેલાં લીંબુડી ફૂટી ન જાવી જોવે. બરોબર. તો ઉત્પાદન નહીંતર ઘટે. બરોબર. અને આનું ઉત્પાદન તો એવી રીતના આવતું હોય, બે વર્ષે ત્રણ પાક આવે. બરોબર. બે વર્ષે ત્રણ પાક આવે ને એટલે આપણે, મારે અત્યારે લીંબુ પાંચમા વર્ષમાં બેઠી. બરોબર. પાંચમા વર્ષમાં લીંબુ બેઠે એટલે મેં છ પાક લઈ લીધા. સોપી નાખી ને ગણાઈ ગયું. બરોબર. ટોટલ છ પાક તમે લઈ લીધા. બરોબર. આ છઠ્ઠો પાક છે. છઠ્ઠા પાકની અંદર એજ કે અમે એવું તારણ કાઢ્યું છે 120 છોડવા છે એટલે ઓછામાં ઓછા ઓછામાં ઓછા જો વધારે આવશે. બરોબર. ઓછામાં ઓછા મને લાગે છે 3 મણ એક છોડવે જો ઉતરે ને તો 3 લાખના લીંબુ ફ્રી જ થાય. બરોબર. 3 લાખના લીંબુ થઈ જ જાય મને લાગે છે. આમાં કાંઈ એવડી મોટી માવજત નથી, પણ કાંઈક અનુભવ કોકનું કે નહીં થાય, મનથી મરી નહીં જવાનું, કરો એટલે થાય. બરોબર. મહેનત કર્યા રાખવાની. મહેનત કર્યા રાખવાની એટલે સફળતા મળે જ તે, અને 100% મળે એમાં કોઈ શંકા જ નથી કંઈ. બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમે જોયું ને કે જયંતિભાઈએ સજીવ ખેતીમાં લીંબુનું ઉત્પાદન સારું લીધેલું છે અને સાઈડમાં જે આંતરપાક કરીએ એમાં પણ આપણને સારું ઉત્પાદન મળે છે. બંને રીતે આપણને ફાયદો થાય છે. તો આપણને જયંતિભાઈ સરસ મજાની માહિતી આપી એ બદલ હું જય કિસાન દ્વારા એનો આભાર માનું છું. આભાર જયંતિભાઈ. અને મિત્રો, તમે અમારો આ વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય કિસાન.